સ્કૂલ વેલફેર એસોસિએશન વડોદરા દ્વારા નવી બિનઅનુદાનિત પૂર્વ પ્રાથમિક પ્રિસ્કૂલ શિક્ષણ સંસ્થાની નોંધણી કરાવવા માટે જે નિયમો બનાવ્યા છે તે નિયમોમાં ફેરવિચારણા કરવા આવી છે તે સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી વડોદરાની કલેક્ટર કચેરી ખાતે પ્રી સ્કૂલ વેલફેર એસોસિએશન વડોદરાના પ્રમુખ અભિષેક વૈષ્ણવ તથા વડોદરાના પ્રી સ્કૂલના શિક્ષકો અને સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્લે કાર્ડ સાથે જિલ્લા કલેક્ટર બિજલ શાહને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી સરકાર દ્વારા પ્રી સ્કૂલના જે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને અમે તમામ મહિલા સંચાલકો સહર્ષ આવકારીએ છીએ અને સાથે સાથે હર્ષની લાગણી અનુભવીએ છીએ આના લીધે તમામ મહિલા સંચાલકોને એક પ્રામાણિક સંસ્થાના સંચાલિકા તરીકે આગવી ઓળખ મળશે આજરોજ જીઆઈપીએસએ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલા એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલા પ્રી સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલા છે અને પ્રિસ્કૂલની પોલિસીમાં જે વિક વિસંગતાઓ રહેલી છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રિસ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવામાં આવી સરકાર દ્વારા રજીસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલા નિયમોની સામે પ્રી સ્કૂલોના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કોઈ પણ રેસિડેન્શિયલ કોમર્શિયલ એજ્યુકેશન બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે પંદર વર્ષના રજીસ્ટર ભાડા કરારના બદલે સાદો અગિયાર મહિનાનો નોટરાઇઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે આ પ્રશ્ન હલ થઈ જાય તેવો છે ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની સહકારી મંડળીઓની સાથે સાથે પ્રોપર રાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રી નોંધણી માટે હોવો જોઈએ રજૂઆત કરવામાં આવી એ બધા સ્કૂલ અહીંયા ભેગા થયા છે એમની પ્રોબ્લેમ છે કે આ એક બે સ્કૂલ નથી આ આખા ગુજરાતમાં વાત કરું તો કરીબ કરીબ ચાલીસ હજારથી વધુ સ્કૂલની પ્રોબ્લેમ છે અને આજે ન્યાય માટે એ બહેનોને રોડ પર આવવા માટે એક જરૂર પડી છે તો સરકારને નિવેદન છે કે એના માટે જો ન્યાયની જરૂર છે પૂરી કરે અને જે એમની માંગણી છે કે જે પંદર વરસનું ભાડા કરારનું કીધું છે આ પંદર પંદર વરસનું ભાડા કરાર તો કોઈ ઓનર જો છે એ આપી ના શકે પંદર વર્ષ માટે અને આ રજિસ્ટર્ડ ભાડા કરાર છે એને જો પંદર વર્ષનો મલ્ટીપ્લાય કરીએ આપણે તો કરી ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવા એક પચીસ હજાર ભાડું હોય તો કરીબ કરી ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવી એક વેલ્યુ થાય છે એ તો એ બહેનો માટે જે નાના સ્કૂલ દ્રસ ત્રીસ ટુ ચાલીસ છોકરા છોકરીનો સ્કૂલ ચલાવતી હોય એનાથી સંભવ જ નથી આ તો એક માંગણી છે બીજું બી બીયુની જો માંગણી છે એનામાં આ વાત આ છે બીયુમાં જો એક રિક્વાયરમેન્ટ છે તો બીયુ જે પોસિબલ હોય જો કમર્શિયલ નું રેસિડેન્શિયલ નું જો હોય એ માન્ય કરે આ અમારી માંગણી છે